हाय फ्रेंड्स, लास्ट लेक्चर में घसाराना हिस्साबों में दाखला नंबर 5 आपणे कम्प्लीट कर्यो हतो। हवे एक तमारी सीधी लीटीनी पद्धतिनो एक छेल्लो दाखलो, दाखला नंबर 6। राजकुमार मिल्से 82,000 केटला यंत्रों 1/4/12 रोज खरीद्या, एने गोठवानो खर्च 8,000 थयो छे। कंपनी दर वर्षे हवे आपणे घसारानो दर जोई लीए, घसारानो दर 10% छे अने सीधी लीटीनी पद्धतिए घसारो गणे छे। तो सौ प्रथम आपणे नक्की करवुं पड़े यंत्रनी पड़तर किंमत केटली छे अने ए प्रथम यंत्र उपर एक वर्षनो घसारो केटलो थाय छे। तो सौ प्रथम आपणे नक्की करी लईए हवे शुं मांग्युं छे अहींया। तो 31/3/15 सुधीनुं यंत्र खातुं અને વાર્ષિક હિસાબોમાં અસર તો તમે મિત્રો શીખી ગયા છો, પણ આપણે એક્ઝામમાં પૂછાવાનું નથી, તો આપણે ખાલી યંત્ર ખાતું અહીંયા બનાવવાનું રહેશે। તો સૌપ્રથમ પડતર કિંમત અને ઘસારો આપણે નક્કી કરી લઈએ છીએ। 1/4/12 રોજની જે તમારી યંત્રની પડતર કિંમત હતી, તમે જે યંત્ર ખરીદ્યું 82,000માં અને 8,000 એને ગોઠવવાનો ખર્ચ થયો હતો, ટોટલ એની પડતર કિંમત થઈ 90,000 રૂપિયા। હવે 90,000 ઉપર 10% લેખે આખા વર્ષનો ઘસારો આવે છે 9,000 રૂપિયા। એટલે કે દરેક વર્ષે તમારે 9,000 રૂપિયા બાદ કરવા પડશે। તો પ્રથમ વર્ષની વાત કરીએ, આજે કેલ્ક્યુલેશન કરી છે એ પ્રથમ વર્ષની છે। 1/4/12ની પડતર કિંમત 90,000 છે, એક વર્ષનો ઘસારો બાદ કરતાં, એટલે કે 12 અને 13નો ઘસારો 9,000 બાદ કરતાં 1/4/13ની બાકી આવે છે 81,000 રૂપિયા। હવે આને આપણે ખાતામાં બતાવી દઈએ છીએ। અહીં આપણે બનાવ્યું છે યંત્ર ખાતું, રાજકુમાર મિલ્સની ખાતા વહીમાં યંત્ર ખાતું, ઉધાર, તારીખ, વિગત, નોપા, રકમ, રૂપિયા। આ ઉધાર સાઈડ થઈ, તારીખ, વિગત, નોપા, રકમ, રૂપિયા આ જમા સાઈડ થઈ। અહીંયા શરૂ કરીશું આપણે 1/4, કઈ તારીખ આવશે મિત્રો? અહીંયા 1/4/2012 જે આપણે યંત્ર ખરીદ્યું છે, તમે આ રીતે પણ તારીખ લખી શકો છો, તમે આ રીતે પણ લખી શકો છો। 1/4/12 બેંક ખાતે 82,000 રૂપિયા, જે રોકડમાં લાયા છે, જે ગોઠવવાનો ખર્ચ થયો છે 8,000 રૂપિયા, એ આપણે રોકડ ખાતે લખીશું। ટોટલ 90,000 જે મારી પડતર કિંમત આવી છે। આ વર્ષની આખર તારીખ કઈ આવે? 12/1/4/12 સ્ટાર્ટ થયું છે, 31/3/13 સામે ઘસારો આવશે એક વર્ષનો 9,000 રૂપિયા, બાકી નીકળી તમારી 81,000 રૂપિયા, એ બીજા વર્ષે આપણે આગળ લાવીશું। અહીંયા તારીખ આવશે 1/4/13 અને આ વર્ષની ક્લોઝિંગ તારીખ આવશે, એટલે કે આ વર્ષ પૂરું થશે 31/3/14। આ બે તારીખની વચ્ચે જોઈ લેવાનું કોઈ બીજું યંત્ર આપણે ખરીદીએ છીએ કે નહીં બીજા વર્ષમાં। તો પહેલાં એ જોઈ લઈએ। તો અહીંયા 1/10/14 રોજ બીજા 70,000 યંત્ર ખરીદ્યા છે, 1/4/14 ખરીદ્યા છે। આપણું બીજું વર્ષ ક્યારે સ્ટાર્ટ થાય છે? 1/4/13 એ વર્ષ પૂરું થશે 31/3/14। હવે જે ખરીદી કરી છે 1/10 છે, તો આ વર્ષમાં આનો સમાવેશ થશે નહીં, તો આપણે બીજા વર્ષનો ઘસારો ગણી દઈશું। તો અહીંયા બીજા વર્ષની મેં કેલ્ક્યુલેશન બતાવી છે, 81,000 જે બાકી આવી હતી એ તમે આગળ જોઈ શકો છો ખાતામાં। એમાં એક વર્ષનો ઘસારો ગણાશે, 9,000 જ ઘસારો ગણાશે, કારણ કે ઘસારાનો દર સીધી લીટીની પદ્ધતિ એ છે। 1/4ની બાકી આવી 72,000 રૂપિયા। આ એક વર્ષની કેલ્ક્યુલેશન પૂરી, આ બીજા વર્ષની કેલ્ક્યુલેશન તમારી અહીંયા પૂરી થઈ છે। તો એ આપણે હવે અહીંયા બતાવી દઈએ છીએ, જે 81,000 જે બાકી આવી હતી, હવે વર્ષ પૂરું થશે 31/3/14, ઘસારા ખાતે 9,000 રૂપિયા, 81,000 ડિફરન્સ પડ્યો 72,000, હવે એ આપણે આગળ લાવીશું। 1/4/14 અહીંયા લખવાની જે તારીખ લખવાનું ફોર્મેટ થોડું ચેન્જ કરેલું છે, તમે 1/4/14 પણ લખી શકો છો, બાકી આગળ લાવ્યા 72,000 રૂપિયા। હવે આ વર્ષ પૂરું ક્યારે થશે? 31/3/15। હવે આ બે તારીખની વચ્ચે જોવાનું કોઈ યંત્ર ખરીદ્યું છે કે નહીં, તો હા એ આપણે જોઈ લઈએ જે યંત્ર એને ખરીદ્યું છે। 1/10/14ના રોજ 70,000ના યંત્ર ખરીદે, તેને ગોઠવવાનો ખર્ચ 2,000 રૂપિયા થયો। હવે એની પહેલાં સૌ પ્રથમ આપણે પડતર કિંમત નક્કી કરી લઈએ છીએ। તો એની પડતર કિંમત નક્કી કરવા માટે 1/10/14ના રોજ ખરીદેલા જે યંત્ર 70,000 છે, 2,000 રૂપિયાને ગોઠવવાનો ખર્ચ ટોટલ 72,000 રૂપિયા। 72,000ના 10% 7,200 રૂપિયા આવશે, આ એક વર્ષનો ઘસારો આવ્યો। પણ યાદ રાખજો મિત્રો, આ એક વર્ષનો ઘસારો તમે નહીં ગણી શકો, કારણ કે તમે યંત્ર ક્યારે ખરીદ્યા છે? 1/10/14,
तो 1/10/14 થી તમારું વર્ષ પૂરું થાય છે 31/3/15 અને તમારે આ સુધીનું જ ખાતા તૈયાર કરવાના છે. તો એના ઉપર 6 માસનો જ ઘસારો ગણાશે, 3600 રૂપિયા લેખે ઘસારો ગણાશે. તો એની આપણે અસર બતાવી દઈએ છીએ ખાતામાં. આ આપણે બાકી આગળ લાવ્યા હતા 72000 રૂપિયા જે આપણે આગળથી લાવ્યા હતા. 1 ઓક્ટોમ્બર લખ્યું છે, 1 ઓક્ટોમ્બર એટલે 1/10/14 રોજ બેંક ખાતે આવશે 70000, રોકડ ખાતે આવશે 2000 રૂપિયા. સામે ઘસારો આવશે 3600 રૂપિયા પ્રથમ યંત્રનો ઘસારો અને બીજા યંત્રનો ઘસારો 9000 રૂપિયા આવશે. એટલે કે પ્રથમ યંત્ર જે આપણે ગણ્યું હતું ઉપર જે 9000 રૂપિયા ઘસારો હતો, એ ઘસારો ત્રીજા વર્ષમાં પણ સેમ જ આવશે. અહીંયા ખરેખર ઘસારો 7200 રૂપિયા આવે છે એક વર્ષનો, પરંતુ આ વર્ષનો ઘસારો છે. મેં તો આ યંત્ર ફક્ત 6 માસ જ વાપર્યું છે, માટે 3600 રૂપિયા લેખે ઘસારો અહીંયા તમારે ગણવો પડશે. તો આ હતો મિત્રો ઘસારો. હવે આગળ વાત કરીએ છીએ કે એક યંત્ર એ વેચી નાખે છે. હવે કયું યંત્ર વેચે છે તો એ વાંચી લઈએ આપણે. 31/3/15 રોજ પ્રથમ ખરીદેલ પૈકી, એટલે જે પ્રથમ યંત્ર હતું એમાંથી એ પૈકી 30% યંત્રો તેની ચોપડી કિંમત ઉપર 20% નફા સાથે વેચી દીધા. હવે કઈ તારીખે વેચ્યા છે? 31/3/15. કયું યંત્ર વેચ્યું છે? પ્રથમ યંત્ર. તો પ્રથમ યંત્ર 31/3 એટલે તમારા વર્ષની છેલ્લી તારીખ થઈ, તો એના ઉપર આખા વર્ષનો ઘસારો આપણે અહીંયા ગણેલો છે. એ મેં તમને જે હમણાં અહીંયા બતાવ્યો કે 9000 રૂપિયા કેમ ગણ્યા છે. આ યંત્ર હું વેચી નાખું છું છેલ્લી તારીખે, તો વેચું છું તો મારે 9000 રૂપિયા ઘસારો બાદ કરવો પડે. તો એ મેં એટલા માટે અહીંયા બતાવ્યો છે. હવે એ ત્રીજા વર્ષની કેલ્ક્યુલેશન, જે 72000 રૂપિયા મારી જે બાકી આવી હતી આ પ્રથમ વર્ષ, આ બીજું વર્ષ, હવે ત્રીજા વર્ષની કેલ્ક્યુલેશન કરવા માટે મારે આ મિલકત વેચવાની છે. તો વેચતા પહેલાં મારે ઘસારો બાદ કરવો પડે જેટલો સમય મેં વાપર્યું છે ત્યાં સુધી. તો 72000માંથી 9000 રૂપિયા બાદ થશે. હવે 31/3/15 રોજની 63000 રૂપિયાની મારી વેચાણ લાયક કિંમત આવી. આ તારીખે હું વેચી નાખું છું. રેડી. હવે આ યંત્રો મારા 100% છે. 63000 એ મારા કેટલા ટકા યંત્રો છે? 100% છે. એમાંથી હું 30% જ યંત્રો વેચું છું. તો 63000ના 30%, યાદ રાખજો, 40% વેચતા હોય તો 40%, 50% વેચતા હોય તો 50%, જેટલા ટકા વેચતા હોય એટલી તમારી જે વેચાણ લાયક કિંમત આવી છે ઘસારો બાદ કર્યા પછીની, એના ઉપર કેલ્ક્યુલેશન કરવાના રહેશે. તો 18900. હવે 18900 તમારી જે કિંમત આવી છે 30% લેખે, એમાં હું 20% પ્લસ કરીશ. 20% નફા સાથે વેચ્યા, 18900ના 20% આવશે 3780, જે નફો છે. નફો છે માટે હું પ્લસ કરીશ 22680, એ બેંક ખાતે આવશે. નફો છે માટે હું ઉધાર બાજુ બતાવીશ 3780 રૂપિયા. તો આપણે એ ખાતામાં બતાવી દઈએ છીએ મિત્રો, બેંક ખાતે આવશે 22680, ઉધાર બાજુ આવશે 31/3/2015 નફા નુકસાન ખાતે 3780 રૂપિયા. તો આ રીતે તમારું જે પ્રથમ યંત્ર હતું એ આપણે વેચી દીધું. હવે મારી પાસે ખાલી બીજું યંત્ર બાકી રહે છે. એ બીજું યંત્ર હવે ખાતું ક્લોઝ કરતાં 147780 એમાંથી ડિફરન્સ પડશે 1,12,500. તો આગળના યંત્રોના મારી પાસે 70% યંત્રો પડ્યા છે અને બીજું યંત્ર મારી પાસે એમને એમ પડ્યું છે. આનો મતલબ એમ થાય એ બંનેની બાકી તમારી આવે છે 1,12,500. તો અહીંયા જે તમારે કેલ્ક્યુલેશન ધ્યાનમાં રાખવાની છે, અત્યાર સુધી કેવું હતું કે આપણી જે આ કિંમત આવતી તેના ઉપર આપણે નફો નુકસાન કેલ્ક્યુલેશન કરતા હતા, પણ એ 100% મિલકત આપણે વેચતા હતા, એટલે કે 100% યંત્રો વેચતા હતા. અહીંયા તમને એવું કીધું છે કે તમે 100% નથી વેચતા, એ જે રકમ આવી છે એના 30% જ યંત્ર તમે વેચો છો. તો આપણે 30% લેખે કેલ્ક્યુલેશન કરવી પડે, અને એ જે 30% લેખે રકમ આવી છે એમાં નફો હોય તો પ્લસ કરો, નુકસાન હોય તો બાદ કરો. તો એ તમારે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને અહીંયા બતાવી પડે. તો અહીંયા દાખલામાં નફો આપ્યો છે માટે મેં પ્લસ કરી, 22680 બેંક ખાતે આવશે, નફા નુકસાન ખાતે આવશે 3780 રૂપિયા. તો મિત્રો આ તમારો દાખલો એ બહુ સારો છે, એક્ઝામમાં આવો દાખલો પૂછવાની શક્યતા સૌથી વધારે છે. તો હવે કેલ્ક્યુલેશન અને ખાતું બંને તમે સાથે પણ કમ્પેર કરી શકો છો, અને પ્રથમ વર્ષની એન્ટ્રી તમે ગણતરીમાં બતાવો પછી ખાતામાં બતાવો, અથવા પહેલાં ખાતામાં બતાવો પછી ગણતરી કરો તો પણ વાંધો નથી. પણ જે યંત્ર તમે વેચતા હોવ છો એની કેલ્ક્યુલેશન અવશ્ય બતાવવી જોઈએ, કારણ કે તમારે વેચાણ લાયક કિંમત શોધવાની છે, અને વેચાણ લાયક કિંમત શોધ્યા પછી એની ઉપર તમારે નફો કે નુકસાન કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. અને વેચાણ લાયક કિંમત તમને ત્યારે જ મળે જ્યાં સુધી તમે મિલકત વાપરી હોય ત્યાં સુધી તમે ઘસારો ગણ્યો
અને પછી જે કિંમત મળે એ તમારી વેચાણ લાયક કિંમત મળશે અને એના ઉપર તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો મિત્રો આજનો લેક્ચર અને આજનો દાખલો અહીંયા તમારો પૂર્ણ થાય છે.